જય માતાજી. મિત્રો, હું મમતા ગોસ્વામી, મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બનાવશું વધેલી ઠંડી રોટલીમાંથી એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો, જેને આપણે સેવ ખમણી કહીશું. તો આ નાસ્તો બનાવવા માટે મેં અત્યારે સવારની ઠંડી વધેલી રોટલી લઈ લીધી છે. તો આપણે અત્યારે 4 રોટલી લીધી છે. આ નાસ્તો બનાવવા માટે રોટલી હંમેશા ઠંડી હોય તેવી જ લેવાની. તો તમે રાતની વધેલી રોટલીમાંથી પણ આ નાસ્તો તૈયાર કરી શકો છો. આપણે અત્યારે પહેલા સેવ ખમણી સાથે ખવાતી લીલી ચટણી તૈયાર કરીશું. તેના માટે મેં અત્યારે લીલા નારિયેલના ટુકડા લીધા છે, તે આપણે આ મિક્સર જારની અંદર એડ કરીશું. તમે લીલા નારિયેલની જગ્યાએ કાચી સિંગને શેકી અને તેનો ઉપયોગ કરી શકો છો. સાથે આપણે લીલા મરચા લીધા છે, આ મરચા આપણે થોડા તીખા લીધા છે. સાથે આપણે 1 ઇંચ આદુના આ રીતે ટુકડા કરીને લીધા છે. સાથે આપણે લીલી કોથમીર લીધી છે, તે એડ કરી દઈશું. 2 નાની ચમચી જેટલી આપણે ખાંડ લીધી છે અને સાથે આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું. આપણી આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. આ તમે કોઈ પણ વાનગીમાં સાથે લઈ શકો છો. અને ઉપરથી આપણી ચટણી થોડી ઘટ થાય તેના માટે બેસનની સેવ એડ કરીશું. અને ઉપર આપણે નાની 1/2 વાટકી જેટલું પાણી રેડી અને આ ચટણીને પીસી લઈશું. બધી જ વસ્તુની સાથે આપણે નાની 1/2 ચમચી મીઠું નાખી અને આ રીતની ચટણી તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આ લીલી ચટણી તૈયાર છે. આને તમે કોઈ પણ ફરસાણની સાથે ઉપયોગમાં લઈ શકો છો. હવે આને આપણે સાઈડમાં મૂકીશું. આપણે ફરી એક મોટો મિક્સર જાર લઈ લઈશું અને આપણે જે વધેલી રોટલી લીધી છે તેના આ રીતે ટુકડા કરી અને અંદર એડ કરીશું. અને બધી જ રોટલીના આ રીતે ટુકડા કરી અને આપણે આને એકદમ ઝીણું થાય તે રીતે પીસી લઈશું. રોટલીને મેં પીસી લીધી છે. તો તમે જોઈ શકો છો આપણે આ રીતનો દરદરવું પીસાય તે રીતની રોટલીને પીસવાની છે. ગેસ પર 1 કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તો આપણે તેમાં થોડી રાઈ એડ કરીશું. રાઈ આપણી થોડી તતડે એટલે તેમાં આપણે 1 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું. આનાથી નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે તેની અંદર આપણે 1/2 નાની વાટકી જેટલું પાણી રેડવાનું છે. તો પાણી રેડતી વખતે આપણે સાથે આ રીતે ઢાંકી દઈશું, જેથી આપણું પાણી ઉડે નહીં તે માટે આપણે એક થોડીક જ વાર માટે અને આ રીતે ઢાંકવાનું છે. હવે તેની અંદર આપણે 1/2 ચમચી જેટલી હળદર એડ કરીશું અને 2 નાની ચમચી મેં ખાંડ લીધી છે તે અંદર એડ કરીશું. અને સાથે 1/2 નાની ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી અને આપણી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આ પાણીને ઉકળવા દઈશું. આપણું પાણી ઉકળી ગયું છે તો તેમાં આપણે 1 લીંબુનો રસ એડ કરીશું. હવે તેને મિક્સ કરી અને આપણે જે રોટલીને ક્રશ કરીને રાખી છે તે બધી જ કડાઈમાં એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરીશું. રોટલીને આ રીતે આપણે 2 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર હલાવશું. તો 2 મિનિટ પછી આપણી રોટલી એકદમ સરસ રીતે પાણી બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને 2 થી 3 મિનિટ થોડી ઠંડી થવા દઈશું. રોટલીની બનાવેલી ખમણીને આપણે એક પ્લેટમાં કાઢી લીધી છે. તો હવે ઉપરથી આપણે લીલા નારિયેલના ખમણથી આ રીતે ગાર્નિશિંગ કરીશું. સાથે આપણે દાડમના દાણા લીધા છે તે ઉપર એડ કરીશું. ઉપરથી આપણે થોડી કોથમીર પણ લઈશું. બેસનની ઝીણી સેવ લીધી છે તે આ રીતે ઉપર લઈ લઈશું. અને આની ઉપર
આપણે જે લીલી ચટણી બનાવીને તૈયાર કરી છે તે આ રીતે ઉપર થોડી થોડી લઈશું. આ ચટણીથી આપણી ખમણીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો મિત્રો, તૈયાર છે આપણી વધેલી રોટલીમાંથી બનાવેલી સેવ ખમણી. તો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.